બનાસકાંઠાના દાંતામાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આ મામલામાં એલસીબી પાલનપુર, દાંતા પોલીસ અને નેત્રમ ટીમને દાંતા વિસ્તારમાં થયેલી લૂંટ અને ચોરીનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને પકડવામાં સફળતા મળી છે. અંબાજી અને તેના આજુબાજુના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અંબાજીના હાઈવે માર્ગો પર ઘણા સમયથી ત્યાંથી પસાર થતા લોકોના મોબાઈલ છીનવી અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓને લઈ અંબાજીના સ્થાનિકો અને બહારથી આવતા યાત્રાળુઓમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે થોડા દિવસ અગાઉ અંબાજી અને દાંતા વચ્ચે આવેલા ત્રિશુલ્યા ઘાટ પર લૂંટની ઘટના બની હતી. ત્રિશુલ્યા ઘાટ પર ત્યાંથી પસાર થતી એક્ટિવાના પાછળ બાઇક લઈ બે ઈસમોએ પીછો કરી એક્ટિવા આગળ બાઇક આડી કરી પથ્થરમારો કરી એક્ટિવા અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ લૂંટમાં સંકળાયેલા બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસમાં ગુનો દાખલ થતાં એલસીબી પાલનપુર અને નેત્રમ ટીમ સાથે દાંતા પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. સમગ્ર ટીમે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ અને બાતમીના આધારે રાજસ્થાનના નિવાસી આરોપીને અંબાજીથી પકડી પાડ્યો હતો. આરોપી જોડેથી લૂંટ કરેલો મુદ્દામાલ અને અગાઉ પણ કરેલી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેની કુલ કિંમત ₹1,20,000 હતી. લૂંટ અને ચોરીના ગુનામાં બંને આરોપીઓમાંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે બીજા આરોપીની શોધખોળ જારી છે. 12 જુલાઈ 2024 રોજ અને ત્યારબાદ તારીખ 17 જુલાઈ 2024 રોજ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાંતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુલ્ય ઘાટ ખાતે બે અલગ અલગ જગ્યાએ, એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી. આ ઘટના બંને ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તરત જ FIR નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ બે ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે એ સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલા બી ચોરી અને લૂંટમાં આવેલો છે તેની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે. આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે 100% રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ જારી છે. આ રીતે જોતા દાંતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી નાખી છે અને આરોપી હાલમાં જે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે.